કચ્છની 6 વિધાનસભા પર ભાજપનો બગવો લહેરાયો છે. કચ્છમાં પ્રથમ વખત એક સાથે 6 બેઠક પર ભાજપે જીત મેળવી છે. ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલે જીત થઈ છે. અંજાર બેઠક પર ત્રિકમ આહિર જીત્યા છે. રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા બેઠક પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ અને ગાંધીધામ બેઠક માલતીબેન વિજેતા થયા છે. ત્યારે માંડવી બેઠકમાં અનિરુદ્ધ દવેની જીત હાંસલ થઈ છે. ચારે બેઠક ઐતિહાસિક લીડ સાથે ભાજપે જીત મેળવી છે. ત્યારે ભુજ બેઠક પર ભાજપ ઉમેદવાર કેશુભાઈ પટેલ 60,000 ઐતિહાસિક લીડ સાથે વિજેતા થયા છે. ભુજ વિધાનસભા વિસ્તારમાં અધૂરા રહી ગયેલા વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવશે અને સાથે તેમની જીતનો શ્રેય મતદારોને આપ્યો હતો. આમાં જાદુ કંઈ હોતો જ નથી. લોકોની લાગણી, લોકો પાર્ટી માટેની એક સંતોષ અને મારી પાર્ટી છે એવું મતદારો જ્યારે નક્કી કર્યું હોય ત્યારે કોઈને રોકી ના શકે. સ્વાભાવિક છે કે ચૂંટણી લડતા હોય ત્યારે પોતપોતાના પાર્ટીની વિચારની વાત કરે, પોતે જેટલું બને એટલું પ્રયત્ન પણ કરે. પણ મને ભરોસો હતો કે લોકોએ જે ભારતીય જનતા પાર્ટીની કામગીરીના કારણે આદરણીય નરેન્દ્રભાઈના કામથી પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, સી આર પાટીલ સાહેબે આખી પાર્ટીને મજબૂત કરીને પાર્ટી ઠેઠ છેવાડાના કાર્યકર્તા સુધી પહોંચી છે અને આ જ પાર્ટી આ રાષ્ટ્ર માટે, લોકો માટે કામ કરશે, કરી રહી છે, આવો ભાસ થતા લોકોએ પોતાનો ભરોસો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપર મૂક્યો. જે રીતે ભુજને લાગે છે વળગે છે ત્યાં સુધી શરૂઆતથી જ લોકોનું સમર્થન, જનસંપર્ક વખતે પણ જે આવકાર મળી રહ્યો ત્યારથી જ એમ લાગ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટીને એના કામગીરીને કારણે, એના નેતૃત્વને કારણે બહુ અને એના માટે વાલથી એના ભેગી રહેશે એવું લાગી રહ્યું હતું. સ્વાભાવિક છે, વિકાસ છે, એવી રીતે ચાલતી પ્રક્રિયા છે. જે રીતે ભુજને લાગે છે વળગે છે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યાઓ છે, ડીપી અને ટીપી રોડના કામો જે ભૂકંપમાં જે પ્લાન બન્યા છે એને અમલમાં કેમ મૂકવા અને પાર્કિંગ પ્લોટ જે છે એ કેવી સ્થિતિમાં છે એની તપાસ કરીને જો પાર્કિંગ ઝોન બની જાય તો પણ ટ્રાફિકની પ્રશ્નો હલ થાય. ડ્રેનેજનું છે, જે તે વખતે વસ્તી ઓછી હતી, સાઈડો ઓછી હતી, ત્યારે જે ડિઝાઇન બની છે એ ડિઝાઇન ક્યાંક અનુકૂળતા નથી એનો પ્રશ્ન વારંવાર બને છે. તો આવતા દિવસોમાં એની એન્જિનિયરિંગ તપાસ કરીને ટેકનિકલ શું થઈ શકે તો ચોક્કસ આના માટે નિર્ણય લેવાશે. અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રિકમ આહિર વિજેતા થયા. ત્રિકમ આહિર 37,710 લીડ સાથે ભવ્ય જીત મેળવી. ત્રિકમ આહિરે જીત બદલ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. અંજાર વિધાનસભા બેઠક પર વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવશે. સૌથી પ્રથમ તો જનતાને, મતદારોને, અંજાર વિસ્તારની પ્રજાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય શિસ્ત નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય નડ્ડા સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય સી આર પાટીલ સાહેબ અને જિલ્લાના નેતૃત્વ આદરણીય કેશુભાઈ અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આ જનતા જનાર્દનનો વિજય છે. આ મારો વિજય કરતાં લોકોનો વિજય જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે જીત મેળવી છે. માંડવી બેઠક આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગી હતી. ત્યારે માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે 48,297 ઐતિહાસિક મત સાથે જીત હાંસલ કરી હતી. ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. સાથે આગામી દિવસોમાં અધૂરા રહી ગયેલા વિકાસના કામો કરાશે અને કચ્છમાં પ્રથમ વખત 6 બેઠક એક સાથે ભાજપ જીતી છે. ત્યારે કચ્છની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ અને આપને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન માનનીય મોદી સાહેબની જે લોક કલ્યાણની યોજનાઓ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબની જે લોક કલ્યાણની યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી જ્યાં પણ હજી જરૂરિયાત હોય ત્યાં ઉપયોગી થવા માટેની મારી પ્રાથમિકતા રહેશે. અધૂરા વિકાસના કાર્યો જે કંઈ પણ બાકી રહ્યા છે એ વિકાસના કાર્યોને પૂરા કરવા છે. મારા પુરોગામીઓએ પણ ખૂબ સારા કામો કર્યા છે, એ કાર્યોમાં પણ હજી જે વધારે શરૂ થઈ શકશે એ સૌના સાથે રાખીને, તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને કરવા છે. કચ્છની રાપર બેઠક કોંગ્રેસની હાર થઈ છે. ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીત મળવી જાયન્ટ કિલર સાબિત થયા છે. બસ હું રાપરની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીની સારી ટીમ અને ભારતીય દરેક સમાજના આગેવાનોએ ખૂબ મોટી મહેનત કરી અને માનનીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી સરકારે જે રીતે કામ કર્યું છે 5 વર્ષ, એ જોઈન પાર્ટ જે કોંગ્રેસની સીટ હતી 15,000 વખતે જીતેલી એમાં મને જીતાડી અને મને ખૂબ આનંદ છે અને હું પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાગડમાં ખૂબ જ પછાત છે, છેલ્લા 5 વર્ષથી કોઈ જાતના કામ થયા નથી. તો પહેલી તો કાયદો અને વ્યવસ્થાની જે વાત છે
केनाल जे रही गया छे गामो 40 जेटला गामो एनी बात होय शिक्षणनी बात होय आरोग्यनी बात होय ए दरेक प्रश्नोने अमे प्रायोरिटी आपशुं अने जल्दी पूरा करावशुं। हुं दरेक मतदारोनो खूब खूब आभार मानुं छुं अने मारो जे विश्वास मूक्यो छे ए विश्वास हुं क्यारे तूटवा नहीं दऊं। गांधीधाम विधानसभा पर भारतीय जनता पार्टी ना मारा तमाम शीर्ष नेतृत्व है मारा पर फरी एक बार तक मुकी अने मने उम्मीदवारी आपी अने त्यार पछी तमाम जनता तमाम मतदारों जेमने मने आ जनादेश आप्यो हुं सर्वे नो खूब खूब आभार व्यक्त करूं छुं। अमारा भारतीय जनता पार्टी ना सर्वे होदेदारों सर्वे कार्यकर्ताओं अने पेट प्रमुख सुधी ना सर्वे कार्यकर्ताओं नो खूब खूब आभार मानुं छुं जेमने छेल्ला दिवस सुधी सौ साथे रही लोकोनी वचे रही अने इलेक्शन नुं आ कार्य चूंटणी नुं आ कार्य ए परिपूर्ण करावी जनता ने जे जनादेश मळ्यो छे फरी एक वार वधु जंगी बहुमतीथी मने जीत अपावी छे त्यारे आजे ए तमामनो आभार मानी एमने हुं खातरी अपावुं छुं के आवनारा पांच वर्ष जे रीते गत पांच वर्ष सौनी साथे સૌની વચ્ચે રહી અને કાર્ય કર્યું છે ફરી આ પાંચ વર્ષ એમના જ આશીર્વાદથી એમના જ માર્ગદર્શનથી લોકોની સાથે રહી અને એમની કૃતિ કર્યો જે પણ આવશે એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે એવી ખાતરી આપું છું। કોઈ પણ પડકારો એ મને દેખાયા નથી દરેક કાર્યકર્તાઓ લોકોની સાથે રહી અને કાર્ય કર્યું છે દરેક ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એની સાથે રહીને કાર્ય કર્યું છે। ખૂબ જ ગાંધીધામ વિધાનસભાનું ઇલેક્શન એ સ્મૂથલી ચાલ્યું છે અને અત્યાર સુધી સારી રીતે મતદાન પરિપૂર્ણ થયું છે। આવનારા પાંચ વર્ષમાં ગત વર્ષ પાંચ વર્ષમાં પણ અનેક બધા કાર્યો થયા છે આવનારા પાંચ વર્ષમાં જે સીઆઈડી નર્મદાના નીરથી મારી રજૂઆતથી આપને સૌનું ધ્યાનમાં છે એ રીતે પરિપૂર્ણ થઈ છે એને પ્રવાસી ક્ષેત્ર ડેવલપ થાય બીજું ગાંધીધામ એ રામબાગ હોસ્પિટલે ગત પાંચ વર્ષ મારી રજૂઆતથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપણે અપાયો હતો આ વખતે એ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો અપાયો હતો આ વખતે એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બને અને ગાંધીધામની અંદર મેડિકલ કોલેજ બને એ દિશામાં મારા પ્રયત્ન રહેશે અને લીઝના જે પ્રશ્નો છે ગાંધીધામના એ વન ટાઈમ સેટલમેન્ટ સાથે પરિપૂર્ણ થાય એ દિશામાં કાર્ય કરીશ।